વનિતા વિશ્રમ શાળામાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 2016ની શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો રાઉન્ડ ચાલુ થયો છે, જેમાં ભરતી પ્રક્રિયા ઉપર સવાલો ઉભા થયા હતા. જનરલ આઈ વિટનેસ ટીમે આ સમગ્ર છબરડાની પ્રક્રિયા શું છે તે જાણવાનો પ્રયાસ પણ કર્યો. જનરલ સીટ ઉપર મેરિટના ધોરણે ઉમેદવાર આગળ હોવા છતાં એક શિક્ષિકાને સીટ નહીં ફાળવવામાં આવતા મામલો ટલ્લે ચડ્યો છે. તો બીજી તરફ શિક્ષકોની ભરતી કરનાર ટીમનું કહેવું છે કે આ સીટ પહેલેથી જ મહિલા ઉમેદવારીને ફાળવી દેવામાં આવી છે. રજૂઆત હવે ઉમેદવારો ગાંધીનગર કરવાની રહી. જોકે ભરતીની આ સમગ્ર પ્રક્રિયામાં તેમની સાથે ઘોર અન્યાય થયા હોવાનું પણ ભરતી પામેલા બહેનોનું કહેવું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ તરફથી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતીની પ્રક્રિયામાં જે મૂંઝવણો અનુભવાય છે તેના કેટલાક શિક્ષકોએ અહીં રજૂ કરી છે. અહીં મારી પાછળ જોઈ શકો છો ત્યાં સિલેક્શનની પ્રક્રિયાઓ ચાલુ છે, પરંતુ ત્યાં જેમની સાથે અન્યાય થયો છે તેમને એવું કહેવું છે કે તેમને શિક્ષણની પ્રક્રિયાને લઈને અન્યાય થયો છે. સિલેક્શનની પ્રક્રિયા મેરિટમાં તેઓ આગળ હોવા છતાં પણ તેમને ઓપ્શન આપવામાં આવે છે અને ઓપ્શન આપ્યા બાદ પણ તેમને કોઈ પ્રકારના જવાબ નથી આપી રહ્યા. શિક્ષકોનું શું કહેવું છે, ભરતીમાં બેઠેલા જે અધિકારીઓ છે તેમનું શું કહેવું છે, તેઓ પણ કશું જવાબ જ નથી આપી રહ્યા. હાલ આપણે વનિતા વિશ્રમ સ્કૂલમાં આવી ગયા છે જ્યાં ચાલી રહી છે. અહીં તમે જોઈ શકો છો કે દરેક લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે, શિક્ષકો તેમના ઇન્ટરવ્યૂ આપવા માટે બેઠા છે. ત્યારે તમે જોઈ શકો છો કે જે છબરડાઓ થયા છે તે છબરડાઓ શું છે તેના ખુલાસા પણ કરવા કોઈ તૈયાર નથી. આજે અમારો પાંચમો રાઉન્ડ ભરતીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. એનડી દેસાઈ સાબરમતી સ્કૂલ વાંકલમાં રોસ્ટર મુજબ સ્ત્રી અનામતની સીટ હતી. જેજ ભક્ત હાઈસ્કૂલ મહુવામાં સ્ત્રી અનામત સીટ હતી અને વામદોદ સ્કૂલમાં જે બે બહેનો આવ્યા હતા એમાં એનડી દેસાઈ સ્કૂલથી સ્ત્રી અનામત હતી અને જેજ ભક્ત પણ સ્ત્રી અનામત હતી. હેતલબેને જેજ ભક્ત પસંદ કરી લીધું અને બીજા જે બહેન હતા એમને નિયમાનુસાર એ જ જગ્યા આપવાની ખુશી હતી અને એ નિયમ મુજબ અમે એમને આજે ભલામણ પત્ર આપેલ છે અને એ નિયમ અનુસાર તે કાર્યવાહી પૂરી કરી છે. એ રોસ્ટર મુજબ એ જે રીતે સ્ત્રી અનામત એ રીતે નિયમો મેળવી શકે એના ઉપર આધાર છે. આમાં શિક્ષક બનવા માટે આપણે જઈ રહ્યા છીએ અને જે કાંઈ કાર્યવાહી થઈ નિયમાનુસાર કાર્યવાહી થઈ છે એટલે નિયમાનુસાર કાર્યવાહી અમે કમિટી દ્વારા પૂરી કરી છે. ઈશાની સુરતી. સર, આજે શાળા પસંદગી હતી બાયોલોજીને પાંચમો હાયર સેકન્ડરીનો રાઉન્ડ છે, તેમાં પાંચમા રાઉન્ડ મુજબ મારો ત્રણ કેટેગરી એટલે કે ત્રણ ઉમેદવાર હતા બાયોલોજીના, જેમાંથી બે મહિલા ઉમેદવાર હતી અને એક જેન્ટ્સ ઉમેદવાર હતા. તો મહિલા ઉમેદવારમાં જે પહેલા નંબરના જે બેન હતા એમને મહુવાની સ્કૂલ ફાળવવામાં આવેલી હતી એટલે બેને મહુવા પસંદ કર્યું હતું. જ્યારે બીજી પસંદગી મારી આવે છે તો મેં પસંદગી માટે વામદોદની સ્કૂલ પસંદ કરી તો એમણે મને એવું કીધું કે ના, તમે ના લઈ શકો કારણ કે મહિલા ઉમેદવાર છો તો તમે મહિલા ઉમેદવારની જગ્યા તમને ફાળવવામાં આવે. પરંતુ મેરિટની દ્રષ્ટિએ મારો બીજો નંબર છે તો પછી મને પસંદગી મળવી જ જોઈતી હતી. એ બાબતે મેં એમની સાથે ચર્ચા કરી તો એમણે મને સંતોષકારક જવાબ આપ્યો નહીં. મારી માંગણી એ જ હતી કે જો જનરલની સીટ હોય અને હું મેરિટમાં આગળ છું તો મને પસંદગી મળવી જોઈએ. જનરલમાં બંને કેટેગરી હોય છે, નર પણ એટલે કે ફિમેલ પણ લઈ શકે અને મેલ પણ લઈ શકે. મને તો એવું લાગે છે કે મેરિટની દ્રષ્ટિએ મારી સાથે અન્યાય થયો છે કારણ કે હું મેરિટમાં આગળ હોઉં તો મને પસંદગી મળવી જ જોઈએ. એવું ના હોય કે ભાઈ હું મહિલા છું તો મહિલામાં જ લઈ શકો. અહીંયા એમ જ કીધું છે કે તમારે લેવું હોય તો આ સીટ પર લો, નહીં તો પછી તમે ગાંધીનગરથી જવાબ માંગી લો.